महत्वपूर्ण समाचार आवी रह्या छे। वडाप्रधान श्री फरीक वखत गुजरात आवे तेवी शक्यताओ छे। भाजप युवा सम्मेलन में तेओ हाजरी आपी शके छे। प्रदेश भाजपने युवा सम्मेलन योजवानी कवायत प्रदेश एकमे 11 सप्टेम्बरे छे, त्यारे 11 सप्टेम्बरे तेओ हाजरी आपे तेवी शक्यता छे। पीएम हाजर रहे तो 1,00,000 युवाओने एकठा करवानुं पण आयोजन करवामां आव्युं छे। अमदावादमां नरेन्द्र मोदी स्टेडियममां आयोजन करायुं छे। વધુ વિગત મેળવીએ ફોન લાઈન ઉપર સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાની અંદર 2 દિવસનો પ્રવાસ પૂર્ણ કરેલો છે। હવે સપ્ટેમ્બર માસની અંદર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આવે તેવી શક્યતાઓ છે। સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર 11 સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવી રહેલું છે। અંદાજિત 1,00,000થી વધુ યુવાનોને એકઠા કરવામાં આવશે અને પ્રધાનમંત્રીનો સમય એ માંગવામાં આવેલો છે। જો પ્રધાનમંત્રી સમય આપી દેશે તો 1,00,000થી વધુ યુવાનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। ખાસ કરી અને જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેની અંદર યુવા મતદારો છે તેને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહેલું છે। બિલકુલ મયુર, 11 સપ્ટેમ્બરે આનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવે, જો વડાપ્રધાનશ્રી આવે તો એવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, ત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? જી બિલકુલ, હાલ પ્રધાનમંત્રીનો સમય જે છે ગુજરાત પ્રદેશ દ્વારા માંગવામાં આવેલો છે। પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમનો સમય જે છે નક્કી થઈ જશે, ત્યારબાદ જે છે તૈયારીઓ પ્રારંભ કરવામાં આવશે। પરંતુ ચોક્કસ યુવા મોરચા દ્વારા આ જે સંમેલન છે તે સપ્ટેમ્બર માસમાં આયોજન કરવામાં આવશે। હવે જે ફાઈનલ તારીખ છે તે પીએમઓ કાર્યાલય દ્વારા આપી દેવામાં આવશે, ત્યારબાદ તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવશે। બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડાપ્રધાન શ્રી ફરીક વખત ગુજરાત પ્રવાસ પર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે।